ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં. આજે હું તમારા માટે હેલ્ધી બિસ્કિટ લઈને આવી છું, એ પણ ઓવન વગર અને એ પણ હેલ્ધી. ચલો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. હવે આપણે બિસ્કિટ બનાવતા સ્ટાર્ટ કરીએ પરફેક્ટ માપથી. એ પણ આપણે બનાવશું ઘઉંના લોટના બિસ્કિટ. આપણે આ એક વાટકી ઘઉંનો લોટ લીધો છે. આ જ વાટકીનું બધો માપ રાખશો. તમારા ઘરમાં વાટકી હોય તો વાટકી, કપ હોય તો કપ, કોઈનો પણ માપ એક જ રાખવાનો. અડધી વાટકી લીધી છે વેસણનો લોટ. અડધી વાટકીથી થોડી ખાંડ લીધી છે દળેલી. દળેલી દળી ખાંડ દળીને એને બી ચાણીથી ચાળી નાખવાની, પછી જ યુઝ કરવાનો. હવે આપણે 4 પિંચ મીઠું નાખશું. ચાર પિંચ મીઠું થઈ ગયું. હવે એને આપણે બધું મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અડધાથી થોડું ઘી લીધું છે. ઘી તમારે લેવાનું થીજેલું, જરાય ગરમ ઘી, લિક્વિડ ફોર્મવાળું નહીં ચાલે. લિક્વિડ ફોર્મવાળું હોય તો તમારે એને થોડી વાર ફ્રીઝમાં મૂકી દેવાનું. આમાં પાણી કે દૂધનો યુઝ કરવાનો નથી, ઓન્લી ઘીથી જ આપણે લોટ બાંધવાનો છે. આમાં તમે એલચીનો પાવડર બી નાખી શકો, કોઈને એલચીનો ફ્લેવર ભાવતી હોય તો. અમારા ઘરમાં કોઈને એલચી ફ્લેવર ભાવતો નથી એટલે મેં નાખતી નથી. ફ્રેન્ડ્સ, આમાં મિનિમમ અડધી વાટકી ઘી ચાસે. ઘણીવાર એવું બનતું હોય છે કે લોટમાં પણ ઘણો નવા જૂનો લોટ હોય આપણી પાસે તો ઘીનું પ્રમાણ વધતા ઓછું થઈ શકે, એટલે એમાં બીવાની કોઈ જરૂર નથી. હા, પણ દૂધ અથવા તો પાણી આ બિસ્કિટમાં આપણે નાખવાનું જ નથી. ફ્રેન્ડ્સ, બહુ મસ્ત બિસ્કિટ બને છે, એ બી ઓવન અને ઓટીજી વગર. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આવો લોટ એકદમ બાંધવાનો છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે, હું તમને આગળની પ્રોસેસ બતાડું. ફ્રેન્ડ્સ, આ જાડું લોયું લીધું છે, એની અંદર આપણે મૂકશું કાઠું. ઘણા લોકો મીઠું પણ મૂકતા હોય છે, પછી મીઠું એ મીઠું ક્યાંય યુઝ આવતું નથી, એટલા માટે આપણે કાઠો મૂક્યો છે. મીઠાની પણ જરૂર છે નહીં. હવે આને લોયાને આપણે જેમ માઇક્રો અને ઓટીજી ફ્રીહીટ કરીએ ને એમ લોયાને પણ ફ્રીહીટ કરવાનું. ગેસ ચાલુ કરી અને આને સાવ ધીમું 10 મિનિટ માટે આપણે લોયાને ફ્રીહીટ કરશું. આની ઉપર મૂકી દેશું થાળી. તો ફ્રેન્ડ્સ, આપણો આ લોટ બંધાઈ ગયો છે. તમે જોયું કે આપણે આમાં નથી નાખ્યો બેકિંગ સોડા, નથી નાખ્યું બેકિંગ પાવડર, કે નથી આનો મેંદાનો યુઝ કર્યો. આપણે હેલ્ધી બિસ્કિટ ઘઉંથી બનાવીએ છીએ. પ્લીઝ ટ્રાય કરજો. હા, અને સાથે સાથે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, આવી ગોળ ચમચી લેવાની, તમારી પાસે જે બી હોય એક ચમચીનો માપ રાખવાનું. ચમચી અથવા નાની સાવ નાની વાટકી અથવા સાવ નાનું ઢાંકણું આવે એ લેવાનું. આપણે આને આવી રીતના કરી અને આનો આવી રીતના આપણે લોટના બધા આવી રીતના કરી લેશું, એટલે પરફેક્ટ માપથી આપણી લૂવા થશે. આ તમે જોઈ શકો છો કે આ આપણો પરફેક્ટ માપથી આવી રીતના આપણે બધા કરશું. ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે પેલા બધા આ ચમચીથી આવી રીતના પરફેક્ટ માપથી લૂવા બનાવી લીધા છે. હવે હું તમને બિસ્કિટ બનાવતા શીખડાવું. ફ્રેન્ડ્સ, ડીશ લીધી છે અને એની ઉપર આપણે એલ્યુમિનિયમ ફોઇલ લગાડી દીધું છે. હવે આપણે બિસ્કિટ બનાવીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે આવી રીતના બિસ્કિટ બનાવશું. આવી રીતના અહીંયાથી આવી રીતના આમ કાપી નાખવાનું, એટલે આપણા બિસ્કિટનું. હા, મારું ચાકુ બહુ દાળવાળું નથી. તમારું ચાકુ દાળવાળું હોય તો પ્લીઝ ધ્યાન રાખજો, લાગી ન જવાય. હવે આપણું આ બિસ્કિટ તૈયાર છે. હવે આપણે એને ડિઝાઇન આપશું. આ આપણું બિસ્કિટ તમે જોઈ શકો છો. આવી જ રીતના આપણે પેલા બધા બિસ્કિટ રેડી કરશું. ફ્રેન્ડ્સ, દૂધ લીધું છે, એની અંદર આપણે એક ચમચી ખાંડ નાખશું. એને હલાવી નાખશું એકદમ. ખાંડ આપણે પીસેલી લીધી છે. હવે આપણે એને રેડી છે એની ઉપર લગાડશું.
આવી રીતના હવે આપણે એની ઉપર સ્પ્રિંકલ કરશું. આપણે રૂટીનની ખાંડ છે, આ દળેલી ખાંડ નથી. બધામાં આવી રીતના સ્પ્રિંકલ કરશું. આપણે ખાંડ બધામાં સ્પ્રિંકલ થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે મસ્ત આપણે બદામના ઝીણી ઝીણી કતરણ મૂકશું. આપણું કહેવત છે ને કે આંખથી ગમે ને તો મજા આવે ખાવાની, તો એના માટે જ આપણે આ ઓપ્શનલ છે. તમને ઈચ્છા હોય તો તમે મૂકી શકો, નકર અગરથી કરી શકો. હવે આપણું લોયું ફ્રી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આપણે આને એકદમ ફટાફટ મૂકી દેવાનું અને એકદમ ફટાફટ બંધ કરી દેવાનું. હવે આને 15 મિનિટ માટે આપણે એને ખોલીને જોવાનું નથી. 15 મિનિટ પછી આપણે જોશું આપણા બિસ્કિટ લોયામાં. સાવ એકદમ ગેસ અને ધીમો રાખવાનો, ફાસ્ટ ગેસ રાખવાનો નથી. આપણે મળીએ 15 મિનિટ પછી. ઓલું કહેવત છે ને ધીરજના ફળ મીઠા હોય, તો 15 મિનિટ પછી મળીએ. A few moments later. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા બિસ્કિટ એકદમ રેડી છે. ચલો એને સર્વ કરીએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા બિસ્કિટ તૈયાર છે. આ રાઉન્ડ બિસ્કિટ છે એ મેં ઓટીજીમાં બનાવેલા છે. અને આ બિસ્કિટ હું તમને આપણે જે તવીમાં બનાવ્યા તમે જોઈ શકો છો. જો એકદમ મસ્ત બહાર જેવા જ ક્રિસ્પી બન્યા છે. પ્લીઝ ગણાવજો. ફ્રેન્ડ્સ આપણા બિસ્કિટ માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ ગયા હતા. આ હેલ્ધી ઘઉંના બિસ્કિટ એટલે થોડાક લાલ પડતા દેખાશે તમને. એકદમ મસ્ત છે ખાવામાં, એકદમ ટેસ્ટી છે. તો પ્લીઝ ટ્રાય કરજો, આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત. મળશું અગલા વ્લોગમાં.